આ વખતે આજે બેનનો આવ્યા એના હિસાબથી મેં પરફોર્મ કર્યું અને પૂરી રાત પરફોર્મ કર્યું. લગભગ 5-1 વર્ષ આસપાસની મારી એજ હતી વાસ્તવથી મારી શરૂઆત થઈ. તો એ જ સમયે તમને બધા જ ગીતો યાદ હતા, તમને એટલી જ ચોક્કસ અને પ્રમાણસરની તાલીમ એ જ સમયે તમે લઈ લીધેલી ના? પછી જ્યાંથી મેં થોડા પરફોર્મન્સ કર્યા સ્ટેજ પરફોર્મન્સ, અને પછી મેં શાસ્ત્રીય સંગીત ગાંધીનગર મહાગાંધી વિદ્યાલય જી 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 એમાંથી મેં મારે થાવતું તો વિશારદ, પણ સ્ટડી માં મને બહુ જ હોશિયાર તો એના હિસાબથી મને 10મા સુધી માં પૂરું કરવું હતું જે ન થઈ શક્યું. મેં માત્ર 3 વર્ષની ક્લાસિકલ મ્યુઝિક. ઓકે, ભણતરની તમે વાત કરી, તમારે આઈએએસ ઓફિસર બનવું હતું અને તમે અમુક કારણોસર કંઈક ના બની શક્યા. ત્યાંથી સિંગર સુધીની સફર, કે મારે તમે કહ્યું એ મુજબ કે ભણતર મને ભણવું ગમતું હતું ને આઈએએસ તમારે બનવું હતું, ને પછી અચાનક સિંગર બનવા તરફની તમારી સફર ચાલુ થઈ, તો એ કઈ રીતે રસ્તો ફંટાયો? એક્ચ્યુઅલી મને તો વારસામાં મળ્યું હતું સિંગિંગ, પણ ભણવામાં બહુ જ રેન્કર હતી મારી સ્કૂલ. ઓકે, રીડિંગ કરું ન કરું, ખાલી રાતમાં 2-3 કલાક રીડ કરીને એક્ઝામ આપું તો રેન્કર હતી. તો મારું ડ્રીમ હતું કે હું એક આઈએએસ ઓફિસર. ઓકે, બીકોઝ અને મને બધા મારા એક અંકલ જે છે પપ્પાના ફ્રેન્ડ ઇન્સ્પાયર કે તારામાં એ આવડ છે કે તું આઈએએસ ઓફિસર. ઓકે, એટલે કન્ટ્રી માટે કે સમાજ માટે કંઈક ને કંઈક સમર્પિત કરવાની આપવાની કોઈક ઈચ્છા રહી છે હંમેશા? એમાં એવું હતું કે હું બહુ જ નાના ઘરમાંથી બિલોંગ કરતી. ઓકે, તો લોકો નાના માણસોનું કામ ક્યારે થતું ને એ હિસાબથી એક મગજમાં તાજ હતી કે કંઈક કરવું છે અને કામ નાના માણસોનું કરવું. ઓકે, જેથી કરીને એ લોકો ક્યાં આપે, એ લોકોના કામમાં બહુ લેટ થતું. કોઈ બી પેપર નાનું એવું લેવું હોય એજ્યુકેશનમાં કે ઘર લોન આતે ચાલુ રાખી છે, જેમ કે તમે ગૌશાળામાં પ્રદાન કરી રહ્યા છો, કેટલા એવા પ્રદાન થયા છે અને કુલ આંકડો કેટલો છે એટલું તમે ગૌશાળામાં આપેલું હોય એ એ રકમનો? એ આંકડો તો બહુ મોટો થઈ શકે, અંદાજે કે અંદાજે તો 25-1 કરોડ આસપાસ બધા જ પ્રોગ્રામો છે. ઓકે, કેમ કે 2-4 તો રેકોર્ડ એવા છે જે અમારો બોમ્બેનો એક પ્રોગ્રામ જેમાં 1 કરોડ રૂપિયા ઓસમાનભાઈ સાથે હતો એ ના. ઓકે, એના સિવાયનું છે જે લગભગ 1 વર્ષ પહેલા અમારા સમાજ પટેલ સમાજ પ્રોગ્રામ 150-200 જ ગેસ્ટ ગેટ ટુગેધર જેવી હતો. ઓકે, અને એમાં 1 કરોડ રૂપિયા જોઈતા લક્ષ્ય. પછી એક વાછરા દાદા કરીને છે જગ્યા ધામગદ્રાની આસપાસ. ઓકે, સૌથી વધારે કોઈ ગમતું હોય તો ક્લાસિકલ જે ગઝલ તો ઉસ્માનભાઈની ગમે, પછી ક્લાસિકલ માં જવું હોય તો દેવરાજભાઈ, ફોક માં જવું હોય તો કીર્તિભાઈ, સંતવાણીમાં જવું હોય તો લક્ષ્મણ બાપુ બારોટ, બરાબર, બીજુભાઈ, ઘણા બધા છે. અને સુગમ ગરબામાં મને ગમે છે. વાહ, સુગમમાં બહુ બહુ મને ધ્યાન નથી પણ. ઓકે, બધા જ પરશોત્તમ ભાઈ, બરાબર. કેટલા કેટલા કલાકારો સાથે તમે કામ કર્યું છે અત્યાર સુધીમાં? તમે મને ખ્યાલ છે ત્યાં સુધી 18 વર્ષથી ગાયકીમાં છો, કેટલા કેટલા કલાકારો અને કયા કયા કલાકારો સાથે કામ કર્યું? મેં લગભગ બધા જ કલાકાર, કોઈ બાકી જ નથી જે ફર્સ્ટ રોમાં અમારા ફિલ્મમાં, ફોકમાં ફર્સ્ટ રોમાં, પદ્મશ્રી ભીખુદાનજી, પ્રકૃતિ માંડીને, પ્રફુલ્લ દવે, નિરંજન પંડ્યા, લક્ષ્મણ બાપુ બારોટ, નામદાસજી ગોંડલિયા, કોઈ બાકી જ નથી. બરાબર, અને ફિમેલ સિંગર્સમાં કહું તો ભારતી, બધા જ સાથે. ઓકે, લોક ગાયક તરીકે જ પહેલેથી આગળ જવું હતું અને એ જ રીતે તમે આગળ વધ્યા અને એ રીતે શીખ્યા, કે પછી કંઈક જુદું થયું હતું અને એ કારણે તમે કદાચ ફોક મ્યુઝિકમાં આગળ આવ્યા? ગુજરાતી છું, બોલું છું પણ ગુજરાતી, અને ક્યાંય બી જાઉં તો ગુજરાતીમાં જ વાત કરું છું. ઓકે, અને મને ગુજરાતી ભાષા પર બહુ બધું ગર્વ છે, ગુજરાતી હોવા પર પણ. ખૂબ ખૂબ અભિનંદન. અને તમારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા કઈ રહી છે? સૌથી મોટી સફળતા એ કે મને તો લાગતું જ નથી કે હું જ્યાં છું એ મારું લેવલ. પણ બધા એવું કહે છે કે તે બહુ મહેનત કરી છે અને ખાસ મારા ફેમિલીનો સપોર્ટ. પણ એ તમારી મોટબ છે કે તમને એવું નથી લાગતું?
પણ આટલી આટલી લાંબી સફર રહી હોય, તમે એક એક બહુ મોટી ચોઈસ છોડીને ગાયકીમાં આવ્યા હો, ત્યારે એકાદ કોઈ વાતનો રંજ પણ રહ્યો હોય? કઈ વાતનો રંજ તમને હંમેશા રહ્યો છે અને આજે અત્યારે આ સમયે પણ છે? મને એવું થાય કે હું આઈએસ હોત તો બહુ સારું હતું, કારણ કે એ તો કરવું જ તમારે. પણ એનો જેટલો અફસોસ નથી એના કરતાં વધારે ખુશી છે કે હું જે લેવલ પર છું. એ ખૂબ સારી વાત છે, બીકોઝ મારો સમાજ, મારો મોસાળ, મારો પરિવાર, મારું કુટુંબ અને હવે તો મારું સાસરું, એ લોકો બહુ જ સપોર્ટ કરે છે, બધાને મારા પર બહુ કરે છે. બીકોઝ એક પટેલ તરીકે આ ફિલ્ડમાં આવું મારા માટે બહુ અઘરી બાબત, અમારામાં ખાલી એજ્યુકેશન, દીકરીઓને જે સમયે દીકરીઓને નહોતું ભણાવાતું પણ અમારા સમાજમાં દીકરીઓને ભણવામાં આવતું, અને ખાલી એજ્યુકેશન જ અમારી છોકરીઓને છૂટી જતી, બીજી કોઈ છૂટ નહોતી. જે આ આર્ટમાં હું આવી તો બહુ અઘરું હતું, મેં બહુ સાંભળ્યું છે, બહુ સહન કર્યું છે, અહીંયા પહોંચી છું, પણ હવે મારા સમાજથી લઈને હરેક વ્યક્તિ મને એનું સાટો વાળી દીધું, એટલું માન આપે છે. વાહ વાહ, જી ખૂબ સરસ, ખૂબ સરસ. મેં મને ખ્યાલ છે ત્યાં સુધી તમને આબિદા પરવીન અને ઓસમાણ મીર કદાચ બંને ગાયકો ગમે છે. બંને બહુ જુદી કક્ષાના છે, કે એક તો સાવ આમ ઉર્દુ હિન્દી ગઝલો ગાય, એક ગાઈ રહ્યા છે ગઝલો, હિન્દી ગઝલો, પણ એ બહુ ફોકનું, શરૂઆત એમની ફોકની રહી છે. તો આવડો મોટો સ્પેન તમે કઈ રીતે એક્સપ્લોર કર્યો છે? એક્ચ્યુઅલી હું કહું તો ખાલી મ્યુઝિક એ મારી હોબી છે, પ્રોફેશન છે, અને એથી વધારે મારી ભૂખ છે. ઓકે, મને ખાલી ગાયકી નહીં પણ હરેક ઇન્સ્ટ્રુમેન્ટને ઓબ્ઝર્વ કરું છું, જેમ કે ગિટાર છે, તબલા છે, કોઈ સારો મંજીરા પ્લેયર હોય તો હું એને ઓબ્ઝર્વ કરી રાખું. મને બધું બહુ ગમે છે. કયું વાદ્ય સૌથી વધુ ગમે? ગિટાર અને હાર્મોનિયમ. ગિટાર અને હાર્મોનિયમ. અને એવી કોઈ ઈચ્છા કરી કે મારે આ વાદ્ય વગાડવું છે પણ મને શીખવાની કોઈ તક નથી મળી? હા, ગિટાર મારે પ્લે કરવું છે અને મેં એના ક્લાસ બી જોઈન કર્યા હતા, પણ શેડ્યુલ એટલું બધું ટાઈટ હોય છે ને, તેને લીધે મને 3-4 દિવસ માં જઈ શકે, પણ જે તે દિવસે ગિટાર શીખીશ. ઓકે સરસ, ખૂબ સરસ, વિશ કે તમે ખૂબ જલ્દી શીખો ગિટાર. તમે ગુજરાત અને આબિદા પરવીન કહેવાઓ છો ગુજરાતના, અને સાથે સાથે કાઠિયાવાડની કોયલ પણ એ નામે પણ લોકો તમને નવાજે છે. આ બંને ઉપનામની શરૂઆત ક્યાંથી થઈ હતી? એ તો મને ખ્યાલ નથી, પણ કદાચ મારો વોઇસ થોડો દમદાર હતો, જે નોર્મલી છોકરીઓને પતલો વોઇસ હોય છે, અને હું મારી પર્સનલી વાત કરું તો મને આવો જ વોઇસ ગમે છે. ઓકે, જેમ કે નુરાન સિસ્ટર્સ માં જો નુરાન, જી જી જી, એક રેનુ નાગરકર છોકરી ઇન્ડિયા, મને પતલો અવાજ જ નથી. ઓકે, પર્સનલી કોઈનો હોય તો બહુ સારી વાત છે, પણ મને આવો દમદાર વોઇસ ગમે, હું બોલું તો એ રીતે બોલું છું. પણ લોકો માટે એવું છે કે છોકરી હોય એટલે કોમળ ને સુકોમળ સરસ અવાજ હોવો જોઈએ. તમારો અવાજ જુદો બીજા બધા કરતા, અને બીજી તમારી હરોળની બીજી કોઈ પણ ગાયિકા કરતા, લોકોએ તમને ઘણીવાર ટપાર્યા હશે કે આ કેમ આવો અવાજ લઈને ફરો છો? ના, એવું નથી, એવું ક્યારેય નથી. ભાઈ, લોકોને મારો અવાજ બહુ સ્વીટ લાગ્યો છે. હા, હંમેશા કોઈ મને કમેન્ટ આપે ને તો આજ કહેતા તમારો અવાજ બહુ ફાઇન છે. વાહ. અને બીજું એ હતું મને આબિદા પરવીન કહેવાનો રીઝન, કદાચ હું સમજુ ત્યાં સુધી અમુક ટાઈપની કવાલી અને ગઝલ લાઈક છે, તમામ મસ્ત કલંદર છાપ તિલક, બધું હું સારી રીતે ગાઈ શકતી. ઓકે ઓકે, મેં વાંચ્યું છે કે તમારા પહેલા શોથી લઈને અત્યારે આ સમય આ લાઈવ જેમિંગ સુધી પણ તમારા પપ્પા હંમેશા તમારી સાથે રહ્યા છે, હંમેશા દરેક શોમાં એ સાથે રહ્યા છે, એમનું પીઠબળ હંમેશા તમારી સાથે રહ્યું છે. તો એ કોઈક વાત કરો કે તમારા પિયર પક્ષથી, સાસરા તરફથી તમને જે સપોર્ટ મળ્યો છે એ વિશે કંઈક કહો. મારા ફાધર તો, હું તો એવું કહું કે હું ક્યારેય એકલી ક્યારેક ક્યાંય ગઈ નથી ગઈ, ઇવન મને પાછળની લાઈનમાં એક પ્રોગ્રામ હતો મારા ફાધર મારા સાથે જ, મારી સોસાયટીની પાછળની લાઈનમાં પ્રોગ્રામ હતો બે સાથે, અને ઇવન શોપિંગ મારું હોય તો મારા ફાધર પણ જોઈ લે. એટલે સુખ દુઃખ તડકો છાયો, ક્યારેક આપણે ડિસ્ટર્બ હોઈએ, ક્યારેક પ્રોગ્રામ સારો બી હોય ન ગયો હોય, ક્યારેક તબિયત સારી, એ લોકો બહુ સપોર્ટ કરે છે, બધા જેમના હિસાબે. ઓકે, તમારી હોબીઝ કઈ, શોખ કયા કયા છે? શોખ એક તો આ મ્યુઝિક સાંભળવું, અને હું બધા જ પ્રકારની મ્યુઝિક સાંભળું, જેમ કે સુખ ફોક, ગઝલ્સ, પછી બોલીવુડ, બધું જ મને સાંભળું, એ સાંભળું છું, પ્લસ મારું ઘર નીટ એન્ડ ક્લીન રહે. ઓકે, એક રસોઈ, ખાસ મને બહુ ગમતું હોય તો બધાને મળું. ઘરની વાત આવી ત્યાંથી તમે તમારા ઘરનું ઇન્ટિરિયર તમે જ કરેલું છે, તો એ રસ પણ છે તમારામાં કે તમે શીખેલા છો? ના, કઈ શીખેલી નથી હું, પણ મને બધું ક્રિએટિવ કરવું, કંઈક નવું કરવું, કંઈક યુનિક
કરવું, કોઈ આવતું હોય ગેસ્ટ તેના માટે કંઈક નવી આઈટમ બનાવી, જાતે જ બનાવું છું, જેટલું ફાવે એટલું પણ જાતે બનાવું. સરસ. કયું બનાવું, કઈ કઈ વસ્તુ બનાવી સૌથી વધુ ગમે? સૌથી વધુ તો મને છે ને ફૂડમાં નાસ્તા, લાઈક ઉત્તપા, ડોસા, પાંપાજુ. અને આપણા ગુજરાતી દેશી ગુજરાતીમાં મને બાજરાના રોટલા આવડે છે, બહુ પ્રોપર નથી આવડતા પણ આવડે છે, અને રીંગણાનો ઓળો આપે બહુ જ ભૌતિક માનકી કઈ બસ એ જ વગારેલી ખીચડી ભરથું અને રોટલો. તમે દિવસના કોઈ એક સમયે, માની લો કે રાત્રે એકલા છો, સાવ એકલા છો, તમારી પાસે તમારો સરસ ગમતું કોઈ પીણું છે, કોફી હોય કે ચા હોય કે ગરમ દૂધ હોય કંઈ પણ, અને તમારી પાસે હેડફોન છે, સારો મોબાઈલ છે, તો તમે કયું ગીત સાંભળવું પસંદ કરો એ સમયે? મ્યુઝિક સમય તો હંમેશા મને એવું લાગે કે મારા જે ફેવરિટ સિંગર્સ છે, લાઈક અત્યારે હિન્દીમાં અરિજિત સિંહ, તો એનું કોઈ ક્લાસિકલ સોંગ તો એ બધું સાંભળું, ક્યારેક ઉસમાન ભાઈની ગઝલ, એવું કંઈ ફિક્સ નથી. ઓકે. પણ યુટ્યુબ ખોલીને મને જે દેખાય અથવા તો કોઈ, મને ઘણી વખત એવું છે કે અમુક ગીત માઇન્ડમાં બે ત્રણ દિવસ સુધી એકનું એક રમતું, તો એ હું સાંભળ્યા અવારનવાર. અને લાઈક મારું કોઈ ક્લિપ આવી છે જે બહુ સુરીલું મારાથી ગવાઈ ગયું છે, એક સારું ગવાઈ ગયું છે, તો એ ટાઈમે એ પણ સાંભળ્યું. એવું કોઈ ફિક્સ નથી કે આ જ સાંભળવું, બધાને સાંભળો છો, એમાંથી મને જે ગમે એટલું લઉં છું અને જેટલું કરી શકું એટલું લઉં છું. સારી વાત. સંગીત વિશે તમે શું વિચારો છો? તમારા માટે સંગીત શું છે? બધા જ કહે છે કે સંગીત એક દરિયો છે, અને એમાં ડૂબકી મારીએ પછી બહાર નીકળવું મને એવું લાગે છે કે ઇમ્પોસિબલ છે. અને એક ખાસ વાત કે સંગીતનો માણસ હંમેશા દિલનો રાજા હોય છે, દાતાર હોય છે, અને સંગીત જે છે જેની પાસે છે મ્યુઝિક, એ હંમેશા મને એવું લાગે છે કે ખુશ જ રહેતો હોય છે. એ સૌથી મને બેસ્ટ થિંગ લાગે, કેમ કે અત્યારે સ્ટ્રેસ એટલો છે લાઈફમાં, પણ યંગસ્ટર્સને આ લોકો જેટલા હેપી રહી શકે, પોઝિટિવ રહી શકે, બધું મ્યુઝિક લાગે છે, મારું એવું માનવું છે. અને છેલ્લો સવાલ જલસો વિશે કંઈક એકાદ બે શબ્દ. જલસો, મેં એવું સાંભળ્યું કે ગુજરાતી લેંગ્વેજ એને પ્રેઝન્ટ કરવા માટે, એની સંભાળ લેવા માટે જલસો, તો એ જોઈને મને બહુ આનંદ થયો, અને મેં નૈશતભાઈને બી કીધું કે આ વસ્તુની બહુ જરૂર. અમે લોક ડાયરા કરીએ છીએ, જાહેર પ્રોગ્રામ્સ કરીએ, બધું જ બરાબર, પણ અત્યારે યંગસ્ટર્સ જે બધું જ ઓનલાઈન આવી ગયું છે, એના માટે આ બહુ જરૂરી હતું. અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે જલસા મને આવવાનું મળ્યું. જલસો એક ગુજરાતી લેંગ્વેજ માટે થઈને ક્રિએટ થયેલું આખું એક એપ્લિકેશન છે, અને હજી વધારેમાં 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 વધારે જલસો આગળ વધે એવી મારી દિલથી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.